हेलो फ्रेंड, वेलकम टू ओ डब्ल्यू एस એટલે કે ઓનલાઈન વર્ક સોલ્યુશન। તો મિત્રો, આજના વિડિયોમાં આપણે વાત કરીશું સરકારની એક નવી યોજના વિશે કે જે યોજના અંતર્ગત ખેડૂત મિત્રોને સ્માર્ટફોન જે તે આપવામાં આવશે। તમામ પ્રકારની વાત છે તે આજના વિડિયોમાં કરીશું। વિડિયોની શરૂઆત કરીએ તે પહેલાં વિડિયો ગમે તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો વિડિયોની શરૂઆત કરીએ। तो जो है मित्रों डिटेल में माहिती। तो मित्रों गुजरात ना खेडूतों माटे एक सारा समाचार कही सकाई, कारण के गुजरात ना खेडूतों माटे सरकार द्वारा एक योजना नी तैयारी छे ते थई रही छे। अने जे योजना अंतर्गत खेडूतों ने सरकार द्वारा धिराण छे ते आपवामां आवशे, अने आ धिराण ना माध्यम थी खेडूत मित्रों छे ते स्मार्टफोन नी खरीदी करी शकशे। हवे आ जे योजना छे ते योजना नो योर फार्मर रहेशे। आ नो योर फार्मर योजना अंतर्गत खेडूतों ने वगर व्याजे 15,000 रुपयानु धिराण छे ते आपवामां आवशे, अने आ 15,000 रुपया सुधीनो मोबाइल छे ते खेडूत मित्रों खरीदी शकशे। हजी सुधी मित्रों सत्तावार कोई पण प्रकारनी जाहेरात छे ते करवामां नथी आवी, परंतु थोड़ा समयमां आ अंगेनी सरकार द्वारा जाहेरात करवामां आवे तेवी शक्यताओ रहेली छे। गुजरात राज्यना 1,00,000 खेडूत मित्रों ने वगर व्याजे लोन छे ते आपवामां आवशे, के जेना माध्यम थी खेडूत मित्रों छे ते स्मार्टफोन नी खरीदी करी शकशे। आगळ वात करीए तो के मित्रों आ जे नो योर फार्मर योजना छे ते एक केन्द्र सरकार नी योजना छे, अने आ योजना अंतर्गत 15,000 नी किंमत सुधीना खेडूत मित्रों स्मार्टफोन नी खरीदी करी शकशे, अने पोतानी पसंदगी प्रमाणे स्मार्टफोन नी खरीदी करी शकशे। યોજનાનો લાભ લેવા માટે સૌથી પહેલા ખેડૂત મિત્રોએ ઓનલાઈન અરજી ફોર્મ છે તે ભરવાનું રહેશે, અને ઓનલાઈન અરજી ફોર્મ છે તે ટૂંક સમયમાં જ આઈ ખેડૂતના પોર્ટલ ઉપરથી અરજીઓ મંગાવવામાં આવશે। જો 1,00,000 કરતા વધારે અરજી મળશે તો તેવા સમયે ડ્રો સિસ્ટમ છે તે કરવામાં આવશે। ડ્રોમાં જે ખેડૂતની પસંદગી કરવામાં આવશે તો તે ખેડૂતને વગર વ્યાજે 15,000 રૂપિયાનું ધિરાણ છે તે આપવામાં આવશે, અને તે ખેડૂત મિત્રો છે તે મોબાઈલની ખરીદી કરી શકશે। વાત કરીશું કે ધિરાણ છે તે કઈ બેંક દ્વારા આપવામાં આવશે, તો કે મોબાઈલ ખરીદવા માટે જે ધિરાણ છે તે કોઓપરેટિવ બેંક દ્વારા આપવામાં આવશે, પરંતુ તેના હપ્તાની ચૂકવણી છે તે ખેડૂત મિત્રોએ ભરવાની રહેશે। જે વ્યાજ થશે તે વ્યાજ સરકાર દ્વારા ચૂકવવામાં આવશે। આવી રીતે મોબાઈલની ખરીદી છે તે કરવાની રહેશે, અને ખેડૂત મિત્રો જે મોબાઈલ ખરીદે તેનું બિલ છે તે ગ્રામ પંચાયત ખાતે VCL સમક્ષ રજૂ છે તે કરવાનું રહેશે। મિત્રો હાલ અત્યારે ખેડૂતોની વ્યક્તિગત માહિતી મેળવવી તે ખૂબ જ મુશ્કેલ છે, તે માટે દરેક ખેડૂતનું મોબાઈલ નંબર સાથે એક એકાઉન્ટ છે તે તૈયાર કરવામાં આવશે, અને આ એકાઉન્ટમાં ખેડૂતની તમામ વિગત છે તે મેન્ટેન કરવામાં આવશે। જ્યારે કોઈ પણ માહિતી તાત્કાલિક જોતી હોય તો સીધી જ કૃષિ વિભાગને આ તમામ માહિતી મળી શકે, એટલા માટે સ્માર્ટફોનના આધારે ખેડૂતોનું એક એકાઉન્ટ છે તે તૈયાર કરવામાં આવશે, અને કયા ખેડૂત મિત્રોએ કયો પાક વાવ્યો છે, કયા ખેડૂત મિત્રોને સબસિડી મળી છે, કયા ખેડૂત મિત્રોને સબસિડી મળવાની બાકી છે, તે તમામ માહિતી ઝડપથી મળી રહે। તે સિવાય મિત્રો ખેડૂત જો સ્માર્ટફોન વાપરતા થશે તો ખેડૂતોને પોતાના જ મોબાઈલમાં તમામ માહિતી છે તે મેળવી શકશે। પાકલક્ષી માહિતી છે, હવામાનને લગતી માહિતી છે, તે સિવાય સરકારની જે વિવિધ યોજના છે તો તે યોજનાની તમામ માહિતી છે તે ખેડૂત મિત્રો પોતે મોબાઈલમાં મેળવી શકે, તે માટે આ નો યોર ફાર્મર યોજના છે। તે યોજના અંતર્ગત ખેડૂતોને 15,000 સુધી મોબાઈલ ખરીદવા માટે વગર વ્યાજે સહાય છે તે આપવામાં આવશે। જ્યારે મિત્રો યોજના છે તે સરકાર દ્વારા લોન્ચ કરવામાં આવશે, અને યોજનામાં ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરવામાં આવશે, તો આપણે આ ચેનલના માધ્યમથી એક વિડીયો બનાવી અને તમને જાણ કરી દેશું। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો અવશ્ય લાઈક અને શેર કરી દેજો, ચેનલમાં નવા હોય તો અવશ્ય ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયામાં। ત્યાં સુધી જય હિન્દ।